Hey guys, this is Grishma. Welcome back to my channel. Aaje apne sikhisu Standard 4 Subject English Unit 2 Things Around Us. Ema Activity 5. તમને અહીં સ્ક્રીન પર દેખાય છે એક્ટિવિટી 5 શું કહેવા માંગે છે. તો અહીંયા જાજા બધા પિક્ચર્સ આપેલા છે. સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચપેનથી સ્કેચપેન વડે જોડો અને તે રંગનું નામ તમારે ઇંગ્લિશમાં એ જ સ્કેચપેન વડે લખવાનું છે. ખૂબ સરસ એક્ટિવિટી છે ને, બહુ મજા આવશે. ચાલો કરીએ આપણે. તો અહીં જો ફ્રેન્ડ્સ નામ આપેલા છે, ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઇટ, બ્લેક એન્ડ પિંક. અને દરેક રંગના અહીં ત્રણ ત્રણ પિક્ચર્સ આપેલા છે. તો પહેલાં તો આપણે પિક્ચરને જોડવાના છે. જે રંગનું પિક્ચર છે એ જ રંગની સ્કેચપેનથી તમારે એને જોડવાના છે અને પછી એની બાજુના બોક્સમાં એ રંગનું નામ લખવાનું છે. છે ને ઇઝી એકદમ? સો લેટ સ્ટાર્ટ. ચલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા ગ્રીન કલર છે, તો આપણે ગ્રીન કલરના ત્રણ પિક્ચર ગોતી અને એને કનેક્ટ કરી દઈશું. તો મને તો મળી ગયું છે. 1, 2, બે તો થઈ ગયા. હવે આપણે ત્રીજા પિક્ચરને પણ જોડવાનું છે. આ થઈ ગયું ત્રીજું. દેખાય છે ને તમને? આ પાન છે, અહીંયા પણ એક ગ્રીન કલરનું રીંગણું આપેલું છે અને પોપટ આપેલો છે. તો આ થઈ ગયા ત્રણ ચિત્રો. અને અહીંયા આપણે એની બાજુમાં લખવાનું છે ગ્રીન. તો તમે અહીંયા લખી શકો છો ગ્રીન. તો આ બોક્સમાં તમારે લખવાનું છે ગ્રીન. હવે નેક્સ્ટ વન ઇઝ યલો. તો યલો કલરનું શું દેખાય છે તમને આમાં? તો ચાલો આપણે ફાઇન્ડ કરીએ. આ સૂરજ દાદા, પછી બનાના એન્ડ ધેન મેંગો, બધાનું ફેવરિટ ફ્રૂટ. તો આ ત્રણ પિક્ચર આપણને પાછા મળી ગયા છે યલો કલરના. તો આપણે એની બાજુમાં અહીંયા લખવાનું છે યલો. નેક્સ્ટ વન ઇઝ બ્લુ. હવે આપણે બ્લુ કલરના પિક્ચર્સ ગોતવાના છે. તો અહીંયા ક્લાઉડ્સ છે, ટી શર્ટ છે એન્ડ ધેન બોક્સ પણ છે. તો આ ત્રણ વસ્તુ બ્લુ કલરની થઈ ગઈ. પણ તમારે આ રીતે નથી કરવાનું. તમારે શું કરવાનું છે? સ્કેચપેન લઈ અને જે કલર આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ જ કલરની સ્કેચપેન યુઝ કરવાની છે અને એ જ કલરની સ્કેચપેનથી લાઇન કનેક્ટ કરવાની છે અને એનાથી જ તમારે એ કલરનું નામ લખવાનું છે. મારી પાસે અહીં લિમિટેશન છે. કોમ્પ્યુટરમાં હું સ્કેચપેન યુઝ નથી કરી શકતી એટલે હું તમને સિંગલ કલરથી બધું બતાવું છું. તો હવે તમારે બ્લુ લખવાનું છે આ બોક્સમાં. નેક્સ્ટ વન ઇઝ રેડ. હવે રેડ કલરની વસ્તુઓ ગોતવાની છે. તો મને તો ભાઈ મળી ગયું છે. આ બલૂન, પેન્સિલ એન્ડ ધેન રેડ કલરની આ રિબન. તો થઈ ગયું છે અને અહીંયા આપણે રેડ લખવાનું છે. ધેન વ્હાઇટ. વ્હાઇટ કલરનું શું દેખાય છે અહીંયા? ઓ, અહીંયા છે એક શોર્ટ્સ છે, એક સોક્સ છે અને એક કેપ છે. તો ચાલો આપણે એને પણ કનેક્ટ કરી દઈએ. થઈ ગયું કનેક્ટ. અને અહીંયા તમારે લખવાનું છે વ્હાઇટ. નેક્સ્ટ વન ઇઝ બ્લેક. તો બ્લેક કલરનું શું છે? બેગ, કાર અને આ ચટાઈ છે, મેટ. આ બે અને આ ત્રણ જોઈન થઈ ગયા છે અને તમારે લખવાનું છે અહીંયા કલરનું નામ આ જગ્યાએ બ્લેક. થઈ ગયું. હવે લાસ્ટ વન ઇઝ પિંક. પિંક એટલે કે ગુલાબી. તો પિંક કલરનું આ ફ્રોક છે, આ શૂઝ છે અને પછી લોટસ, ધ મોસ્ટ બ્યુટિફુલ ફ્લાવર, સૌથી સુંદર ફૂલ. તો આ ત્રણ વસ્તુઓ આપણને પિંક કલરની મળી ગઈ છે.
અને એને પણ આપણે અહીં લખી નાખશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ કલરની ત્રણ ત્રણ વસ્તુઓ ગોતી લીધી છે અને મને તો આ એક્ટિવિટી કરવાની ખૂબ મજા પડી. આઈ હોપ કે તમને પણ બહુ મજા આવી હશે અને તમે પણ બહુ જ એન્જોય કર્યું હશે. અને આવી જ એન્જોયમેન્ટ માટે મારા આગળના બધા જ વિડીયો જોતા રહો, તમને ખૂબ મજા આવશે. હજી તો આપણે ટેક્સ્ટબુકના બધા જ લેસન કમ્પ્લીટ કરવાના છે, પણ જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા કોન્ટેન્ટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.